ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઉકાબાર પર પ્રતિબંધ લગાવ્યાના ગણતરીના દિવસોમાં જ ગાંધીનગર શહેર પાસેના કોવા વિસ્તારમાંથી આઈ પ્રોફાઇલ ઉકાબાર પકડાયો છે. તો ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીને આધારે રેડ પાડી ત્યારે 45 જવાનો તેમજ યુવતીઓને ઝડપી પાડ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હુકાબાર પર પ્રતિબંધ લાગ્યાના ગણતરીના દિવસોમાં જ ગાંધીનગર શહેર પાસેના કોબા વિસ્તારમાંથી હાઈ પ્રોફાઇલ હુકાબાર પકડાયો છે. શામિયાળા અંડીસ્પોર રેસીપી નામની રેસ્ટોરન્ટમાં જ હુક્કાના શોખીનો માટે ખાસ સ્પેસ તૈયાર કરીને હુક્કાબાર ચલાવવામાં આવતો હતો. ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે રેડ પાડી ત્યારે 45 યુવા યુવતીઓ હુક્કાનો દમ મારી રહ્યા હતા. પોલીસ દ્વારા હુક્કા તથા ફ્લેવર સહિતની સામગ્રી જપ્ત કરીને અમદાવાદના રહેવાસી રેસ્ટોરન્ટના માલિક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવ બાદ પાટનગરમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત વિધાનસભાના ગત સત્રમાં રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાનું બિલ સરકારે પસાર કર્યા બાદ રાજ્યપાલે પણ બિલને મંજૂરી આપી હતી. ગત સપ્તાહે રાષ્ટ્રપતિ દ્વારા પણ હુક્કાબાર પર પ્રતિબંધના ગુજરાત સરકારના બિલને મંજૂરી આપી દેતા સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ગાંધીનગર અમદાવાદ હાઈવે પર કોબા સર્કલ પાસે આવેલી શામિયાળા અંડીસ્કવર રેસીપી રેસ્ટોરન્ટમાં બિનદાસ હુક્કાબાર ધમધમી રહ્યો હતો. ગાંધીનગર એલસીબીને શનિવારે બપોરના સુમારે આ બાબતે માહિતી મળતા ખાનગી વેશમાં માણસોને મોકલીને તપાસ કરતા અંદર હાઈ પ્રોફાઇલ હુક્કાબાર ધમધમી રહ્યાનું ધ્યાને આવતા એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં 20 યુવતીઓ તથા 25 યુવાનો હુક્કાનો કશ ખેંચતા જોવા મળ્યા હતા. એલસીબીએ આ મામલે હુક્કોનો કશ ખેંચતા યુવા યુવતીઓને નિવેદન લઈને જવા દીધા હતા. જ્યારે શામિયાળાના માલિક નરેન્દ્ર હરજી માળિયા તથા મેનેજર ધમેતી પરમાર સામે નવા લાગુ પડેલા હુક્કાબાર પ્રતિબંધ ધારા હેઠળ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હુક્કાબાર પ્રતિબંધના બિલ પર રાષ્ટ્રપતિએ મહોર માર્યા બાદ ગુજરાતનો હાઈ પ્રોફાઇલ હુક્કાબાર પકડાવવાનો આ પ્રથમ કેસ છે. જ્યારે બીજી તરફ આટલો મોટો હુક્કાબાર ચાલતો હોવા છતાં ઇન્ફોસિટી પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તે પણ એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.